જે સુખથી દુઃખ ઉપજે તે દુઃખ ના દે, એ સુખ ના દે દયા કરી. જે દુઃખ, જે સુખથી જો દુઃખ ઉપજતું હોય તો એ ભગવાન આપતા નથી. આપણને ખબર નથી કે આ વસ્તુ શું છે અને એની આપણે માગણી કરતા હોઈએ તો એનાથી આપણને આ મુશ્કેલી પણ આવતી હોય. જેમ જેને આપણે વાત કરીએ છીએ કે ચિત્રકેતુ રાજા, અને બહુ જ એને મોટો રાજ્ય હતું, કરોડ સ્ત્રી અને મોટો વૈભવ બધું ત્રીજું આમ તેમ, પણ દીકરો નહોતો. દીકરા માટે બિચારાને બહુ દુઃખ રહેતું અને એ પ્રમાણે પોતાના વિચારો બધું ચાહે કે આટલું બધું વૈભવ આટલું બધું છે પણ છતાં કોઈ દીકરો નથી, એટલે દીકરા માટે સંકલ્પ થયા જ કરે. ફરતા ફરતા નારદજી એવા સંત આવી ગયા, એમને કહ્યું કે મને દીકરો આપો. નારદજી તો ભગવાનના સંત હતા, ત્રિકાળ જ્ઞાની હતા, ભગવાનમાં મસ્ત હતા. એમને કહ્યું કે રાજા, તારા નસીબમાં દીકરો નથી અને દીકરો મળે એમાં તને દુઃખ પણ ઘણું થશે, મારે તું વિચાર મૂકી દે. જો દીકરો આવશે તો એ દીકરો તને સુકારી નહીં બને, તને અનેક રીતે ઉપાધિ, ક્લેશ, અશાંતિ બધી બહુ થશે. રાજા કે ગમે એટલું દુઃખ આવે પણ દીકરો તમે આપો ગમે તેમ કરીને. નારદજી વારે ઘરે સમજાવે કે આ જગત દુઃખદાયક છે અને આ બધી વસ્તુ દુઃખદાયક છે, કેવી જાતનો આવી જાય સંસ્કાર સહિત બાળક તો એમાંથી આપણે ઉપાધિ થાય, તારા રાજની ઉપાધિ થાય, બધું થાય. ઘણી રીતે એમને બધા વિચારો બધું વાતચીત કરી, પણ એને આગ્રહ રાખ્યો, સંત દયાળુ છે કે ભલે હવે કહે છે જા થશે દીકરો, આશીર્વાદ આપ્યા ભગવાન, ઈચ્છાથી થયો દીકરો. અને પછી દીકરો થયો એટલે પછી બધા સ્વાભાવિક રીતે રાજા બૈરા હોય અને દુઃખ પણ હોય એટલું સમજી રાખો, એક છે એ જ વધારે સારું છે આ દુનિયામાં, એકથી વધારે કોઈ વાત કરવી નહીં, એમાં શાંતિ છે. બે હોય તો એ બગડે, બે જણા હોય તો બે પગે બાજુ પેલી ચૂંટણી કરે, પેલા ચૂંટણી કરે કે આ શોખ મારી છે એમણે સુખ લેવા દીધી, પણ પેલા ધણીને ચૂંટ્યો ખાય, તને ખબર છે તમારી શોખ, બેને તો ગમે તે થતું હોય, પણ કહેવાનું શું કે એમ અનેક જાતની વ્યાધિ ઉપાધિ બધી બહુ થાય છે, એકમાં સુખ નથી બરોબર આવતું તો પછી જાજુ હોય તો સુખ ક્યાંથી આવે. એટલે મહારાજની આજ્ઞા છે કે આપણે એક વખત સંસાર કરી લેવો, પછી મહારાજની ઈચ્છા હોય આપણે રહેવું, અને એમાં મજા છે, સુખ છે, શાંતિ છે. પણ એ રીતે ચિત્રકેતુ રાજાને આ ઘણી પત્નીઓ, એટલે પેલા છોકરાને રમાડવા માટે એને થયું કે હવે આના ઉપર વધારે પ્રીતિ, રાજાની પ્રીતિ આ છોકરો થયો એના ઉપર વધારે થશે. આ દરેક મનમાં ઈર્ષાભાવ તો છે જ, આ દુનિયામાં ઈર્ષાભાવ જવો બહુ કઠિન વસ્તુ છે. ઈર્ષાભાવ સહેજે છે જે માણસની અંદર, કંઈક કોઈનો ઉત્કર્ષ થાય તો ખમી ન શકે, કોઈ જરા આગળ માણસ વધતો હોય તો એને પાછળ પાડવો પછાડવો એ બધું ચાલ્યા જ કરે. ઈર્ષા એ દરેકની અંદર આ રીતે હોય છે. એટલે પેલી રાણીઓને થયું કે હવે આની માન મોટો વધી છે રાજાભાઈ, એટલે છોકરાને રમાડવા માટે લે, એટલે છોકરાને રમાડતા રમાડતા કોઈ ચૂંટણી, કોઈ બીજું કરે, ત્રીજું કરે, કંઈ દબાવી દે આમ તેમ કરતો, બધા હવે એટલા બધા જવા થાય એમાંથી છોકરાને કંઈક થઈ ગયું, જય સ્વામિનારાયણ થઈ ગયો, પતી ગયું, હવે એ બે ત્રણ મહિના ચાલ્યું છે પણ પછી છોકરો મરી ગયો અને જાહેર થઈ ગયું છોકરો મરી ગયો છે. પછી પાછા રોગ અકળ શરૂ થઈ ગઈ, પછી રાજાને તો વધારે દુઃખ થયું, અતિશય દુઃખ થઈ ગયું, કરર દીકરો આવ્યો મોડને પાછો ચાલ્યો ગયો. એટલે એ બધું ત્યાં રાજની અંદર ચાલતું હતું, બધો શોક જેવું ચાલે, દુઃખ જેવું બધું ચાલે. પાછા પેલા સંત આવી ગયા ફરતા ફરતા, એટલે ફરી પાછા પગે લાગ્યા. રાજા કહે ગમે કેમ કરો પણ આ છોકરાને જીવતો કરો. અરે ભાઈ આ હતો નહીં, તને થયો, મેં કહેતો હતો કે તને દુઃખ થશે, અશાંતિ થશે, મહાભયંકર દુઃખ આવશે, હું પહેલો કહેતો હતો કે ભાઈ મહારાજ ગમે એમ પણ તમે દયાળુ છો, તમે ગમે એમ કરો પણ છોકરાને જીવતો જરા. ભાઈ કંઈ ગયા પછી કોઈ આવતો નથી અને એ વાત કરતો પણ નથી, અને આ વાત બધી ખોટી છે, આ નાશવંત જગત છે. બહુ સમજાયા હતો પણ બહુ આગ્રહ રહ્યો, સંત દયાળુ કે જાઓ અંજલિ છાંટીને છોકરાને આમ બોલતો કર્યો, એટલે છોકરો જરા આમ હાલ્યો ચાલ્યો, બોલતો જજે કરતા થઈ ગયો. એટલે રાજાને બહુ ખુશ થઈ ગયો, દીકરો થયો જીવતો, એટલે પખવાડામ લઈને રમાડવા લાગ્યો, બહુ સારી રીતે પ્રેમ ભાર લીધ બીજું કરવા લાગ્યા. પછી કેમ બેટા મજામાં છે, કેમ તને શું થયું, કેમ થયું, ક્યારે શું, આમ બધી વાત પૂછવા લાગ્યા. એટલે દીકરાને વાંચા પણ થઈ, દીકરો કહે છે તું કોને બેટા કહે છે, તું મારો હજાર વખત બેટો થયો છે અને તું અને હું બધા આપણે બધા એવા ને એવા છે, વારંવાર જન્મે છે અને વારંવાર મળીએ છીએ, એટલે એમાં કોઈ બેટો નથી, બાપ નથી, સંસારને કશું છે નહીં, આ બધી ખોટી જંજાળ છે, ખોટી મમતા છે, દુઃખનું કારણ છે, માટે આ મમતા તું મૂકી દે અને આ બધું છોડી દે, આમાં કંઈ મજા નથી એમ છોકરાએ ઉપદેશ આપ્યો અને છોકરો ચાલી ગયો. આટલા શબ્દો કહીને કહેવાનું શું છે કે પછી રાજાને દુઃખ વધારે થયું. જ્યારે વસ્તુ ન હોય ત્યારે આપણને ઓછું દુઃખ થાય, ઈચ્છા થાય કે વસ્તુ મળે તો સારું, પણ એ ન મળે એને માટે પ્રયત્ન કરીએ, વિચાર કરીએ, પણ જેટલું મળ્યા પછી જાય દુઃખ થાય એટલું પહેલાં નથી થતું.
મળ્યા પછી ત્યાં મારું જતું રહ્યું લ્યો, પણ હતું જ કેમ આપણું? વિચાર તો કર, જન્મ્યા ત્યારે આપણે કંઈ બધી વસ્તુ લઈને આવ્યા છે, કશું લઈને નથી આવ્યા, પણ મળ્યા પછી થાય મારું લેવા, મારું ક્યાં છે ને હું ક્યાં છે, આપણે છે હું નથી ને મારું નથી, પણ છતાં થઈ જાય છે માણસને, એટલે મળ્યા પછી વધારે દુઃખ થાય. એટલે ન મળે એ પણ ભગવાનની ઈચ્છાથી સારું છે, જો દુઃખ આવવાનું હોય તો, અને સુખ આવવાનું હોય તો ભગવાન ભલે ગમે એટલું આપે તોય આપણે વાંધો નથી. એટલે એ દ્રષ્ટિએ દુઃખ વધારે થયું અને એ પ્રમાણે રાજાને ઘણો સુખ થયો. એટલે કહેવાનું શું છે કે આ રીતે ઘણા ઘણા પ્રશ્નો આવી રીતના છે કે માણસને ઈચ્છાઓ હોય છે, અને ઈચ્છાઓ હોય એ પણ સ્વાભાવિક છે, ગ્રસ્તાશ્રમ જીવન છે અને આ જીવનમાં રહ્યા છે એટલે આપણી ઈચ્છાઓ થાય કે ભાઈ આપણો સંસાર સારો થાય, ધંધો સારો થાય, શરીર સારું રહે, બીજું છે ત્રીજું છે, આ બધું જ આપણે ઈચ્છા પણ રાખીએ, પણ એ ઈચ્છાની વાત કરવી ભગવાન પાસે.